સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે યાત્રાધામના સીમ વિસ્તારમાં અનેક ચોરીના બનાવો બની રહ્યા છે. જગતના તાત ખેડૂતો પોતાના ખેતરમાં દિવસ રાત એક કરીને મહામહેનતે પાકનું ઉત્પાદન કરતા હોય છે, પરંતુ પાક ઉત્પાદનમાં ખેડૂતોને અનેક કુદરતી કે કૃત્રિમ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. પછી એ વાતાવરણની મુશ્કેલી હોય કે પછી વીજળીની સમસ્યાઓ હોય કે નીલ ગાયોનો ભૂંડનો ત્રાસ, ત્યારે વીરપુરના ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે છેલ્લા 20-25 દિવસથી વીરપુરની સીમ વિસ્તારમાં વાડીની અને બોરવેલની સબમર્સિબલ મોટરનો કેબલો કાપીને ચોરી જતા કેબલ ચોર ગેંગ સક્રિય થઈ ગઈ છે અને આ વિસ્તારમાં આ ગેંગનો ત્રાસ વધી ગયો છે. વીરપુરની ચારે દિશાની સીમ વિસ્તાર જેવી કે આહોબા સીમ, ડેમ સીમ વિસ્તાર, બધુડિયા સીમ અને ઠોટ સીમ વિસ્તારના 200 જેટલા ખેડૂતોના વાડીના બોરવેલના સબમર્સિબલ મોટરના કોપર કેબલ કાપીને ચોરી કરી જતા હોવાની ફરિયાદ ઉઠી છે. સાથે ચોર ગેંગને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઝડપી પાડે તેવી માંગ ઉઠી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઉનાળાનો સમય હોવાથી બહુ ઓછા ખેડૂતો પોતાની વાડીએ કે ખેતરે જતા હોય છે, જેને લઈને તે ફાયદો ઉઠાવી કેબલ ચોરો સક્રિય થતા હોય છે. તેમજ સબમર્સિબલ મોટર ચાલુ કરવા માટે મોટર સ્ટાર્ટરથી મોટર સુધી કોપરનો કેબલ હોય છે. બજારમાં કોપરની કિંમત વધુ મળતી હોવાથી આવી કેબલ ચોર ગેંગ સક્રિય થઈ છે, જેમને લઈને ખેડૂતો મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે વીરપુર પંથકના કેટલાક ખેડૂતોએ કેબલ ચોરો સામે પોલીસ ફરિયાદ પણ કરી છે, પરંતુ વીરપુર પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યાના ખેડૂતો દ્વારા આક્ષેપ કર્યા હતા. ત્યારે આવી કેબલ ચોર ગેંગને તાત્કાલિક પકડવામાં આવે અને પોલીસ દ્વારા વધુ સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે, જેથી ખેડૂતોને વારંવાર મોંઘા ભાવના કેબલોનો ખર્ચ ન કરવો પડે. કેબલની ચોરીની ઘટનાથી ખેડૂતો પોતાના ખેતરમાં અથવા પશુઓને પાણી પાઈ શકતા નથી. સાથે જ વારંવાર કેબલ ચોરીની ઘટનાથી ખેડૂતોને અવરનવર મોંઘા ભાવના નવા કેબલો નાખવા પડે છે. સાથે કેબલ કપાવવાથી વાડીમાંથી ખેડૂતોને મોટર કાઢીને ફરીવાર કેબલ નાખવા પડે છે. સાથે 200 કરતા વધુ ખેડૂતોના કેબલ કપાયા અને ગ્રામ પંચાયત દ્વારા કૂવામાંથી પાણીનો ઉપાડ કરવામાં આવે છે, તેનો પણ કેબલ ચોરો કાપી ગયા છે. ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે અને પોલીસ ફોર્સ રાખવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને ચોર ગેંગને પકડીને કડક સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે. કેબલ 2 દિવસ પહેલા રહેતા કાપી ગયા અને અહીંયા આજુબાજુના ખેડૂત બીજા પણ છે એની વાડી હશે, પણ ધારનો વાડીનો બધો પટ્ટી કેબલ જ કાપી જાય અને એ કોપરનો આવે છે એને હિસાબે એ જ કાપે, પાછો ગોળ કેબલ અટતા નથી. અને અમારી વીરપુરની ચારે દેશ એટલે ઠોટ છે, આંબો છે, ડેમ છે, ભગુડીઓ છે, ચારે દેશની સીમમાં જે બધેથી કાપે છે અને આના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરી છે. એ આટું આને પેટ્રોલિંગ કરે અને તાત્કાલિક આ ચોરને પકડે એવી અમારી માંગ છે. એટલે અમારે મોંઘા ભાવના કેબલ આવે એના ખર્ચા અમારે બચી જાય. હમણાં વીરપુર સીમ વિસ્તારમાં ચોરીના બનાવો બહુ બની રહ્યા છે. જે પટ્ટી કેબલ અમે કૂવામાં, ધારમાં કે બોરમાં એમાં રાખેલા હોય, ઉપર રાખ્યા હોય લાઈનથી દોરાવવા માટે, તો એ આ ચોર તત્વો એ પટ્ટી કેબલ કાપી જાય છે, કોપરના આવે એટલે મોંઘા ભાવના એ પટ્ટી કેબલો આવે અને એની ચોરીઓ કરે છે ચારેય દેશમાં. એટલે એમ માનો ને કે આહો વિસ્તાર છે, ડેમ વિસ્તાર છે, ભગુડીઓ છે, એ બધીથી 250 ખેડૂતના આ પટ્ટી કેબલો ચોરાણા છે. તો અમારી એવી માંગ છે પોલીસમાં કે આવા લુખા તત્વોને પકડે અને તમારું પેટ્રોલિંગ વધારે અને ખેડૂતને તો પાછા આવા મોટા બીજા ખર્ચા કરવા ના પડે પટ્ટી કેબલ. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.